नमस्ते विद्यार्थी मित्रों, धोरण 12 गणित प्रकरण 6 विकलितना उपयोगों भाग नंबर 7। मित्रों, आगळना वीडियो में आपणे स्वाध्याय 6.2 दाखला नंबर 11 सुधीनो अभ्यास कर्यो छे। अहींया आपणे दाखला नंबर 12 थी आगळ अभ्यास जोईए। तो स्वाध्याय 6.2 આપણને જુદા જુદા ચાર વિકલ્પો આપેલા છે। એમાં પહેલો વિકલ્પ જોઈએ કે fx equal to cos x। ચલો સૌથી પહેલું કામ વિકલન, તો કે f'x cos નું વિકલન થશે માઈનસ sin x। ચલો હવે આપણે જોવાનું છે કે 0 થી π/2 માં sin કેવું છે, તો કે ગ્રેટર ધેન 0 છે, બરાબર। તો આપણે આવો ઉલ્લેખ કરી શકીએ x belongs to 0 થી π/2 માટે sin x greater than 0। sin greater than 0 છે તો માઈનસ sin કેવા થશે, તો કે માઈનસ sin x less than 0, અને માટે f'x less than 0। તો આનો મતલબ એવો થયો કે પહેલો જે વિકલ્પ આપેલો છે એ વિકલ્પ 0 થી π/2 માં કેવું વિધેય થશે, ચુસ્ત ઘટતું વિધેય થશે। તો માટે cos x એ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે। આ એક વિકલ્પ આપણે ચેક કર્યો છે। ચલો બીજો વિકલ્પ b ચેક કરીએ। તો વિકલ્પ b છે cos 2x, તો fx equal to cos 2x। તો હવે cos 2x માટે આપણે જોઈએ તો શું થશે, તો એનું વિકલન આપણે વિચારવાનું છે। તો આપણે હવે cos 2x નું વિકલન કરીએ છીએ, તો cos 2x નું વિકલન કેટલું થશે, તો કે f'x તરીકે માઇનસ sin 2x ઇન્ટુ 2। હવે આપણે એ વિચારવાનું છે કે આ ગ્રેટર ધેન થાય કે લેસ ધેન થાય। તો જુઓ, x બિલોંગ્સ ટુ 0 થી π/2 હોય તો ત્યારે 2x ક્યાંથી ક્યાં થાય। તો જો આ રીતે આપણે વિચારી શકીએ કે 0 લેસ ધેન x લેસ ધેન π/2, તો 2x કરવા માટે તો 0 લેસ ધેન 2x લેસ ધેન π, એનો મતલબ કે 2x 0 થી π માં છે। હવે 2x 0 થી π માં હોય તો 0 થી π માં હવે sin વિધેય કેવું થશે, તો માટે sin x અથવા sin 2x greater than 0। પ્રથમ અને બીજા ચરણમાં sin હંમેશા ધન છે। હવે એને માઇનસ 2 વડે ગુણીએ છીએ, તો માઇનસ 2 sin 2x less than 0, અને એનો મતલબ એવો થાય કે f'x less than 0। તો એવું કહેવાશે કે cos 2x પણ, તો માટે cos 2x એ 0 થી π/2 પર ચુસ્ત ઘડતું વિધેય છે। ક્લિયર? તો બીજા વિકલ્પમાં પણ આપણને ચુસ્ત ઘડતું વિધેય મળે છે। ચલો એવી રીતે એનો ત્રીજો વિકલ્પ વિચારી લઈએ, c, જે છે fx equal to cos 3x। ચલો cos 3x આપણે વિચારીએ, તો વિકલન f'x equal to minus 3 sin 3x, બરાબર, અહીંયા જે રીતે કર્યું છે એ પ્રમાણે। ચલો હવે 0 less than x less than π/2, તો 3 વડે ગુણવા છે, તો 0 less than 3x less than 3π/2, એનો મતલબ પહેલું બીજું અને ત્રીજું ટોટલ 3 ચરણ મળે છે। હવે 3 ચરણ મળે છે તો પ્રથમ અને બીજા ચરણમાં તો ઓલરેડી ગ્રેટર ધેન 0 છે, પરંતુ ત્રીજા ચરણમાં એ લેસ ધેન 0 છે। તો આપણે આવું અહીંયા ઉલ્લેખ કરવો પડે
के 0 less than 3x less than pi आना माटे अने pi less than 3x less than 3 pi by 2 बराबर। चलो आने अंदर आपने विचारी है तो शू थशे के sin 3x greater than 0 माटे minus 3 sin 3x less than 0 तो એનો મતલબ કે 0 થી pi માટે એટલે અહીંયા જે પણ પદ છે તે 0 થી pi માટે પણ કોનું cos 3x ની વાત થઈ તો કે આ જગ્યાએ એ શું થાય છે ઘટે છે બરાબર તો અહીંયા ખાલી ટેમ્પરરી એમ લખું કે fx એ ચુસ્ત ઘટતું વિધેય છે ફક્ત આટલા ભાગ પૂરતો આપણે વિચાર કરીએ છીએ ચલો એવી રીતે અહીંયા વિચારીએ તો કે sin 3x less than 0 ત્રીજું ચરણ છે ત્રીજામાં sin ઋણ હોય ચલો minus 3 sin 3x greater than 0 માટે f dash x greater than 0 અહીં આપણે લખી શકીએ f dash x less than 0 તો f dash x greater than 0 થયું તો માટે fx એ ચુસ્ત વધતું વિધેય છે હવે વિચારજો એક જ અંતરાલના બે ભાગ થયા છે એક ભાગમાં ચુસ્ત ઘટતું એક ભાગમાં ચુસ્ત વધતું તો પછી આપણે શું કહીએ છીએ આપણે એક નોંધ આગળ શીખી ગયેલા છીએ તો કે માટે 0 થી pi by 2 પર fx એ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી સમજી લેજો અહીંયા બંને આવે છે એનો મતલબ કે ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું આપણે કહી શકતા નથી ચલો એ જ રીતે એનો જે ડી વિકલ્પ છે એ તમે હોમવર્ક છે તમારા માટે એને જાતે ચેક કરજો બરાબર છે પરંતુ પહેલા અને બીજા બંને વિકલ્પમાં જે ચુસ્ત ઘટતું છે ત્રીજા અને ચોથામાં ચુસ્ત ઘટતું વિધેય આવતું નથી એના પછી છે પ્રશ્ન નંબર 13 13 પ્રશ્ન જે છે એમાં fx તરીકે x ની 100 ઘાત વત્તા sin x માઈનસ 1 આવી રીતે વિધેય આપેલું છે અને એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે બરાબર જુદા જુદા જે પણ અંતરાલો છે એમાં ક્યાં ચુસ્ત રીતે ઘટે છે તે આપણે નક્કી કરવાનું છે બરાબર તો ચલો સૌથી પહેલું કામ આનું આપણે વિકલન વિચારવું પડશે તો કે f dash x બરાબર 100 x ની 99 ઘાત sin નું વિકલન થશે cos x માઈનસ 1 નું વિકલન થઈ જશે 0 એટલે f dash x આપણને આ રીતે મળશે હવે સૌથી પહેલો જે વિકલ્પ આપ્યો છે એ વિકલ્પ માટે વિચાર કરીએ એટલે કે એ વિકલ્પની અંદર આપણને આપ્યું છે વિવૃત 0 થી 1 હવે વિવૃત 0 થી 1 હશે બરાબર છે એટલે સમજવા પ્રયત્ન કરજો 0 અહીંયા પાઈ બાય 2 પાઈ બાય 2 ની કિંમત થશે 1.57 કારણ કે પાઈ ની કિંમત થાય છે આમ 3.14 આપણે સંખ્યાની રીતે વિચારીએ તો એક વિચારીએ તો અંદાજે અહીંયા સુધી આવે 0 થી 1 સુધીમાં cos કેવા ધન x નું મૂલ્ય પણ ધન છે જ તો આ પદે ધન થશે આ પદ પણ ધન થાય તો કે 0 થી 1 માટે 100 into x raise to 99 greater than 0 અને cos x greater than 0 મિત્રો ડાયરેક્ટ ના ખબર પડે તો આકૃતિ અહીંયા સુધી દોરી રાખજો અહીંયા 0 થી 1 એટલે પ્રથમ ચરણનો ભાગ આવશે અને માટે 100 into x raise to 99 plus cos x greater than 0 માટે f dash x greater than 0 હવે f dash x greater than 0 થયા છે તો ત્યાં તો શું થશે એટલે કે આ અંતરાલમાં fx એ ચુસ્ત વધતું વિધેય છે માટે 0 થી 1 પર fx એ ચુસ્ત વધતું વિધેય બરાબર ચલો હવે આપણે એવી રીતે એનો બીજો વિકલ્પ વિચારીએ વિકલ્પ બી 0 થી pi/2
तो मित्रों जीरो थी पाई बाय टू माटे आ चारे चार स्टेप सेम टू सेम लखी देवाना छे, कारण के जीरो थी पाई बाय टू एटले प्रथम चरण एक्स पोते धन छे अने त्यां कोस नु मूल्य हमेशा धन मळवानु छे, एटले आ ग्रेटर देन जीरो, आ पण ग्रेटर देन जीरो, आ आखू पद ग्रेटर देन जीरो, एफएक्स ग्रेटर देन जीरो, अने माटे जीरो थी पाई बाय टू पर एफएक्स ए चुस्त वधतु વિદે છે એવું આપણે કહી શકીએ। चलो એવી રીતે સી વિકલ્પ આપણે વિચારીએ तो सी विकल्प में શું આવશે, सॉरी અહીંયા જે પણ આપણે વિચાર્યું છે આ સી વિકલ્પ છે બરાબર। હવે આપણે બી વિકલ્પ જોઈએ છીએ તો બી વિકલ્પમાં છે પાઈ બાય 2 થી પાઈ। ચલો પાઈ બાય 2 થી પાઈ એનો મતલબ કે બીજું ચરણ। મિત્રો બીજા ચરણ માટે તમે આમ વિચારો છો આને આધારે તો x ની કિંમત 1.57 થી 3.14 થાય છે। કેટલી થાય છે 1.57 થી 3.14। હવે 1.57 થી 3.14 થતી હોય તો એની 99 ઘાત એટલે હંમેશા 1 કરતા મોટા રહેશે, એને 100 વડે ગુણીશું તો એ પણ હંમેશા 1 કરતા તો મોટા રહેશે જ। આપણે 1 ની જરૂર છે એટલા માટે વધારની જરૂર અત્યારે નથી। તો આપણે એટલે ઉલ્લેખ કરીએ કે પાઈ બાય 2 થી પાઈ માટે x ગ્રેટર ધેન 1 આને આધારે માટે x રેઝ ટુ 99 ગ્રેટર ધેન 1 માટે 100 ઇન્ટુ x રેઝ ટુ 99 ગ્રેટર ધેન 100। તમે 1 કરતા મોટા રાખશો તોય ચાલશે, 100 કરતા મોટા લખશો તો પણ ચાલશે। ચલો સાથે સાથે cos નું મૂલ્ય કેવું થાય છે તો કે cos x નું મૂલ્ય આપણે આ રીતે લખી શકીએ કે 0 less than સોરી -1 less than cos x less than 0। cos નું મૂલ્ય 0 થી -1 વચ્ચે મળે છે કારણ કે ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં cos પોતે ઋણ હશે। તો હવે વિચારો cos નું મૂલ્ય 0 થી -1 વચ્ચે છે અને 100 x ની 99 ઘાત ની કિંમત 100 કરતા મોટી છે બરાબર, તો આ 100 કરતા મોટી સંખ્યા છે અને 0 થી -1 વચ્ચે છે તો એ બંનેનો સરવાળો કરીશું તો હંમેશા એ 99 કરતા તો શું થશે મોટા થશે। તો કે માટે 100 x ની 99 ઘાત વત્તા cos x ગ્રેટર ધેન 0। આમ 99 કરતા મોટા થાય છે પણ આપણે તો જરૂર છે 0 કરતા મોટા છે કે નહીં એટલા નહીં, માટે f'x ગ્રેટર ધેન 0 અને માટે પાઈ બાય 2 થી પાઈ પર f(x) એ ચુસ્ત વધતું વિધેય છે। તો સમજી લેજો ત્રણે ત્રણ અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય થયું। આપણે તો એવું કીધું છે કે કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે બરાબર છે, તો અહીંયા તો કોઈ જ અંતરાલમાં ચુસ્ત રીતે ઘટતું નથી તો એનો મતલબ આપણો જવાબ કયો આવશે ડી વિકલ્પ આપણા જવાબ તરીકે આવશે, એટલે કે આપેલ પૈકી એક પણ નહીં। આ રહ્યો આપણો જવાબ થશે ક્લિયર। તો આ છે 13મો પ્રશ્ન। ચલો હવે એના પછી છે પ્રશ્ન નંબર 14। 14 ની રકમ આપેલી છે fx equal to x square plus ax plus 1 બરાબર, a અંતરાલ 0 થી સોરી અંતરાલ સમરૂત 1 2 પર ચુસ્ત રીતે વધે છે તો એના માટે a ની નાનામાં નાની કિંમત કઈ આવે તે આપણે વિચાર કરવાનો છે। સૌથી પહેલા તો એ અંતરાલ પર ચુસ્ત રીતે વધે છે બરાબર, તો ચુસ્ત રીતે વધતું હોય એનો મતલબ એવો કહી શકાય કે f(x) નું મૂલ્ય આપણે ગ્રેટર ધેન 0 બતાવવું પડે। તો આપણે એનો ઉલ્લેખ કરીએ તો કે f(x) ઇક્વલ ટુ 2x પ્લસ a। હવે સમરૂત અંતરાલ પર એ ચુસ્ત રીતે વધે છે એનો મતલબ એવો કહેવાશે કે વિવૃત અંતરાલ પર પણ હંમેશા શું હશે ચુસ્ત રીતે વધતું હશે, તો કે fx એ વિવૃત 1 2 પર
चुस्त वर्तु विधेय छे। बराबर हवे विवृत वर्तु पर चुस्त वर्तु विधेय होय एनो मतलब एवो कहेवाय के 1 लेस देन x लेस देन 2 x ની કિંમત આની વચ્ચે છે બરાબર તો આપણે 2x plus a બનાવવા છે તો 3 ને 2 વડે ગુણી દઈએ 2 લેસ દેન 2x લેસ દેન 4 ચલો a ઉમેરી દઈએ 2 plus a લેસ દેન 2x plus a અને લેસ દેન 4 plus a હવે વિચારજો કે અહીંયા જે પણ પદ મળ્યું છે બરાબર આપણું વિધેય ચુસ્ત રીતે વર્તુ વિધેય હોય તો આ શું થવાનું છે ગ્રેટર ધેન 0 આ પોતે ગ્રેટર ધેન 0 હશે તો આ પણ શું થશે ગ્રેટર ધેન 0 હશે તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે f(x) ગ્રેટર ધેન 0 હોવાથી 2x plus a ગ્રેટર ધેન 0 આ પોતે ધન છે તો આનો મતલબ આ પણ શું થશે આ ધન હોય તો એનાથી નાની કિંમત અહીંયા જે છે એ પણ આપણે ધન વિચારવી પડશે બરાબર 2 ને પેલી બાજુ લઈ જઈએ તો a ગ્રેટર ધેન માઈનસ 2 સમજી લેજો હવે અહીંયા a ગ્રેટર ધેન માઈનસ 2 છે આમ તો ખરેખર અહીંયા ગ્રેટર ઓર ઇક્વલ આપણે વિચારવું પડશે અહીંયા પણ ગ્રેટર ઓર ઇક્વલ વિચારવું પડે કે 0 હોઈ શકે અથવા ધન હોઈ શકે તો a ગ્રેટર ઓર ઇક્વલ માઈનસ 2 છે આનો મતલબ એવો કહેવાશે કે a ની ન્યૂનતમ કિંમત કેટલી હોય માઈનસ 2 બરાબર છે તો આપણે એ રીતની વાક્ય રચના અહીંયા લખી શકીએ કે માટે a ની ન્યૂનતમ કિંમત માઈનસ 2 હોય આપણે ન્યૂનતમ કીધું છે માટે આ રીતનો વિચાર કરવાનો છે જો કદાચ મહત્તમ કિંમત કીધું હોય તો એ વખતે ચુસ્ત ઘટતું વિધેયની વાત અહીંયા કરેલી હોય બરાબર તો જ્યારે આ રીતની કિંમત કીધું હોય તો તમારે આ રીત પ્રમાણે એને ફોલો કરવું પ્રશ્ન નંબર 15 15 ની રકમ છે કે i કોઈ વિવૃત અંતરાલ છે સાથે i નો સંવૃત -1 થી 1 સાથેનો છેદ 5 થાય છે બરાબર અને તો fx આપણને આપેલું છે x + 1/x એ i પર ચુસ્ત વધતું વિધેય છે સૌથી પહેલું કામ fx ને આધારે વિકલન કરી દઈએ તો f'x = x નું વિકલન 1 1/x નું વિકલન -1/x2 હવે આ f(x) તો આપણને મળી ગયા જે i આપેલા છે i નો સંવૃત -1/1 સાથેનો છેદ 5 થાય છે આનો મતલબ એવો કહેવાય અહીંયા ઉલ્લેખ કરું છું કે અહીં i છેદ સંવૃત -1/1 = 5 હોવાથી i શું થઈ શકશે તો i જે છે એ r માંથી આપણે સંવૃત -1/1 અંતરાલ બાદ કરી દઈએ બાકી જે આખો વાસ્તવિક સંખ્યા ગણ વધે છે એનો કોઈ ઉપગણ હોય બરાબર તો આપણે i આ રીતે વિચારવાનો છે હવે આપણે એના આધારે આપણે હવે વિચારવાનું છે કે આપણું જે અંતરાલ છે કેવો થાય છે હું એમ કહીશ કે અહીંયા જે આપણે x આપ્યું છે એને હું સાદુરૂપ આપું છું તો x² - 1/x² મળી શકે હવે વિચારો કે ફોર એવરી x બિલોંગ્સ ટુ i માટે અહીંયા એક સંખ્યા રેખા દોરું છું આ જગ્યાએ -1 છે આ જગ્યાએ 1 છે 1 થી આ બાજુનો કોઈ પણ x હોઈ શકે -1 થી આ બાજુનો કોઈ પણ x હોઈ શકે તો હવે m નો વર્ગ હંમેશા કેવો થશે તો કે ફોર એવરી x બિલોંગ્સ ટુ i માટે x² ચલો આપણે આજો આ ઉલ્લેખ કરીએ કે x < -1 અથવા x > 1 આ જે આકૃતિ તમને સમજાવી છે એના આધારે તો માટે x નો વર્ગ હંમેશા શું થશે ગ્રેટર ધેન 1 થશે
कारण के आ बाजू की कोई पण किंमत हशे वर्ग करशो तो एक करता मोटू, आ बाजू की कोई पण किंमत हशे वर्ग करशो तो एक करता मोटू थई सकशे। ओके तो x2 ग्रेटर देन 1 मळे, x2 ग्रेटर देन 1 छे तो x2 माइनस 1 શું થશે ग्रेटर देन 0। अंश पोते धन मळे छे, छेद तो धन छे तो माटे बन्ने नो भागाकार करी दईए x square minus 1 upon x square always greater than 0 माटे f dash x greater than 0 तो माटे f x ए i पर चुस्त वद्धु विदे छे। क्लियर तो आ प्रमाणे आपणे विचारवुं पड़शे के i नो समरूत minus 1 to 1 साथे नो छेद फाय आप्यो छे तो i शुं थई शके तो के i सबसेट r माइनस समरूत माइनस 1 टू 1 થાય અને એના આધારે આપણે આ ઇક્વલ વિચારી શકીએ છીએ। ચલો એના પછી પ્રશ્ન નંબર 16, ચલો 16 ની રકમ આપણને આપેલી છે fx ઇક્વલ ટુ log sin x a विवृत 0 થી पाई बाई 2 पर चुस्त वद्धु विधेय અને विवृत पाई बाई 2 થી पाई पर चुस्त घटતુ विधेय છે તેમ સાબિત કરવાનું છે। હવે તમે જુઓ સૌથી પહેલું કામ તો આપણે વિકલન કરવાનું છે તો વિકલન માટે f(x) બરાબર ચલો log નું વિકલન 1 upon sin x, sin નું વિકલન થાય છે cos x, cos upon sin એટલે શું મળશે cot x। ओके तो આપણને f(x) તરીકે cot x મળે છે। હવે પ્રથમ ચરણ માટે આપણે વિચારીએ કે for every x belongs to 0 થી pi by 2 માટે, એટલે કે પ્રથમ ચરણ માટે આપણે વિચારીએ છીએ તો એ વખતે cot નું મૂલ્ય હંમેશા કેવું મળે છે આપણને, તો કે એ વખતે cot નું મૂલ્ય હંમેશા ધન મળે છે તો આપણે અહીંયાનો ઉલ્લેખ કરીએ माटे cot x greater than 0 माटे f dash x greater than 0 तो શું લખી શકાય તો 0 થી pi by 2 પર fx એ ચુસ્ત વધતુ વિધેય છે। ઓકે ચલો એ જ રીતે હવે આપણે pi by 2 થી pi પર વિચાર કરીએ for every x belongs to pi by 2 થી pi માટે, એનો મતલબ કયું ચરણ થયું દ્વિતીય ચરણ, દ્વિતીય ચરણમાં cot નું મૂલ્ય કેવું છે તો કે ઋણ છે કારણ કે દ્વિતીયમાં sin ધન છે પરંતુ cos ઋણ છે તો એના કારણે cot નું મૂલ્ય ઋણ થશે। cot ઋણ માટે f(x) <0 f(x) <0 અને માટે શું કહી શકાય pi by 2 થી pi પર fx એ ચુસ્ત ઘટતુ વિધેય છે, બરાબર એક જગ્યાએ ચુસ્ત વધતુ વિધેય એક જગ્યાએ ચુસ્ત ઘટતુ વિધેય થશે। ચલો એ જ રીતે પ્રશ્ન નંબર 17 પણ તમારો હોમવર્ક છે, એની અંદર મોડ cos x આપણે વિચારવાના છે તો મોડ cos x જે છે સમજી લેજો તમને 0 થી pi by 2 એટલે પ્રથમ ચરણ આપ્યું છે, પ્રથમ ચરણમાં cos નું મૂલ્ય હંમેશા ધન થાય છે તો ત્યાં વિચારતા હોઈએ ત્યારે મોડ કરવાની જરૂર નથી। જે બીજો ભાગ આપ્યો છે એની અંદર ચતુર્થ ચરણ આપ્યું છે તો ચતુર્થ ચરણમાં પણ cos નું મૂલ્ય ધન થાય છે તો એ વખતે પણ ત્યાં મોડ એટલે કે માનાંક વિચારવાની કોઈ જરૂરિયાત નથી। ટૂંકમાં એમ કહી શકાય કે આપેલા બંને અંતરાલ માટે આપેલું વિધેય log cos x જ છે એમ આપણે કહી શકીએ। ધારો કે બીજું કે ત્રીજું ચરણ આપ્યું હોત તો એ cos ની આગળ આપણે માઈનસ કરવા પડતા તો જ એ સત્ય બને, બરાબર તો એ તમારા હોમવર્ક તરીકે છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 18 પણ હોમવર્ક છે, આપણે પ્રશ્ન નંબર 19 નો અભ્યાસ કરીએ। પ્રશ્ન નંબર 19, 19 ની રકમ જોઈએ તો y =
x square into e raise to minus x આપ્યું છે અને નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં એ ચુસ્ત વર્તુ વિધેય છે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે જે પણ પદ આપ્યું છે એનું વિકલન કરવું પડશે તો y ડેશ બરાબર સૌથી પહેલા x સ્ક્વેર નું વિકલન કરી દઈએ તો 2x into e raise to minus x પ્લસ હવે x સ્ક્વેર એમના એમ e raise to minus x નું વિકલન e raise to minus x અને minus x નું વિકલન minus 1 બંને માંથી x into e raise to minus x કોમન નીકળશે કૌંસમાં વધશે 2 minus x હવે આપણે ઉકેલ વિચારવો પડશે કે x ની કઈ કઈ કિંમતો આપણને મળી શકે છે તો કે y ડેશ ઇક્વલ ટુ 0 લેતા x ઇન્ટુ e રેઝ ટુ માઇનસ x ઇન્ટુ 2 માઇનસ x ઇક્વલ ટુ 0 આ પદ તો ક્યારે શૂન્ય થવાનું નથી તો એનો મતલબ કોણ શૂન્ય થઈ શકે x ઇક્વલ ટુ 0 અથવા 2 માઇનસ x ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 0 અથવા x ઇક્વલ ટુ 2 તો આપણી પાસે હવે સંખ્યા રેખા પ્રમાણે વિચારીએ અહીંયા 0 છે અહીંયા 2 છે બરાબર તો ટોટલ 3 ભાગમાં વિભાજન થશે એક 0 કરતા નાના માટે 0 અને 2 ની વચ્ચે અને 2 કરતા મોટા માટે બરાબર તો આપણે એ 3 વિકલ્પો વિચારી લઈએ છીએ તો સૌથી પહેલો વિકલ્પ ફોર એવરી x belongs to minus infinity to 0 ચલો આ બાજુ માટે હવે આના માટે તમે એટલું વિચારી લો કે e raise to minus x નું મૂલ્ય હંમેશા દરેક વખતે ધન થવાનું છે ચલો x ની કિંમત ઋણ છે અને 2 minus x ની કિંમત હંમેશા ધન થશે કારણ કે x પોતે ઋણ હશે આગળ માઇનસ આવશે એટલે પ્લસ અને સાથે 2 ઉમેરાશે એટલે હંમેશા ધન થશે તો તમે જોઈ લો હવે ત્રણેયનો ગુણાકાર કેટલો થશે તો માટે e raise to minus x into 2 minus x less than 0 માટે f dash x less than 0 તો શું કહી શકાય કે માઇનસ ઇન્ફિનિટી ટુ 0 પર કેવું વિધેય થશે ચુસ્ત ઘટતું વિધેય થાય બરાબર અહીંયા માઇનસ ઇન્ફિનિટી ટુ 0 નો આપણે અત્યારે વિચાર કર્યો છે એવી રીતે બીજો અંતરાલ આપણે 0 થી 2 નો વિચાર કરી શકીએ છીએ બરાબર અને એક ત્રીજો આપણે 2 થી ઇન્ફિનિટી નો પણ વિચાર કરી શકીએ છીએ તો આપણે આ જગ્યાએ લખવું હોય તો આપણે લખી શકાય માટે માઇનસ ઇન્ફિનિટી ટુ 0 પર fx એ ચુસ્ત ઘટતું વિધેય છે ચલો બીજો અંતરાલ ફોર એવરી x બિલોંગ્સ ટુ 0 થી 2 માટે ચલો 0 થી 2 માટે આપણે વિચારીએ તો f e રેઝ ટુ માઇનસ x તો હંમેશા ધન થાય જ છે ચલો x પોતે પણ ધન અને 2 માઇનસ x નું મૂલ્ય પણ અહીંયા ધન થશે તો ત્રણે ત્રણ પદો ધન થયા તો માટે e raise to minus x into 2 minus x greater than 0 માટે f dash x greater than 0 અને માટે 0 થી 2 પર fx એ ચુસ્ત વધતું વિધેય છે તો જુઓ આપણને વધતાનો વિચાર કરેલો છે એનો મતલબ કે 0 થી 2 અંતરાલ જ આપણા જવાબ તરીકે આવી શકશે ઓકે તો આ 0 થી 2 અંતરાલ આપણો જવાબ થશે ચલો એ છતાં પણ હજી જે ત્રીજો છે એ પણ ચેક કરી લઈએ ફોર એવરી x બિલોંગ્સ ટુ 2 ટુ ઇન્ફિનિટી ચલો e રેઝ ટુ માઇનસ x હંમેશા ગ્રેટર ધેન 0 ચલો x ની કિંમત પણ ગ્રેટર ધેન 0 પરંતુ હવે 2 માઇનસ x વિચારજો 2 માઇનસ x નું આ અંતરાલમાં કિંમત હંમેશા ઋણ થશે કારણ કે તમે અહીંયા 3 વિચારો તો 2 - 3 એટલે -1 મળે છે તો
तो 2 माइनस एक्स लेस देन जीरो माटे ई रेस टू माइनस एक्स इनटू 2 माइनस एक्स लेस देन जीरो माटे एफ डेस एक्स लेस देन जीरो माटे टू टू इन्फिनिटी पर एफ एक्स ए चुस्त घटतू विधेय छे। तो जो आपने वधता नो ज फक्त विचार करेलो छे तो आपण आपणा जवाब तरीके आवशे नहीं। तो आनो मतलब शुं थयो, जे विवृत जीरो थी टू नी वात करी छे आपणे के त्यां ज एफ एक्स ए चुस्त वधतू विधेय थई शके। तो मित्रों अहीं आ छे आपणुं वधता अने घटता विधेय आधारित स्वाध्याय 6.2। आशा राखुं छुं के स्वाध्याय 6.2 ना बाकी जे पण दाखला होमवर्क राखेला छे ए तमे गण्या हशे अथवा गणी देशो। थैंक यू। जय हिंद, जय भारत।